આજે મેં માળખા પ્રમાણે પુનરાવર્તન આપેલું છે. માળખા સવારે પોષ થઈ ગયા છે, હવે એ પ્રમાણે આખા વિષયનું પુનરાવર્તન. ગણિત વિષય આ માંગ્યા મુજબ જવાબ લખો. પહેલો પ્રશ્ન છે, સવાલો લખ્યા છે જુદી જુદી રીતે, તમારે સવાલ ઉતારવાના છે. બાળકો જવાબ લખશે. જેટલા શક્ય હોય એટલા બધા જ સવાલો મેં કાઢીને આપ્યા છે. આમાંથી કોઈ પણ રીતે સવાલના જવાબ પૂછાય બાળકને આવડવું જ જોઈએ. ઘણું જ સહેલું છે, કોઈ પણ રીતે પૂછાય. જ્યારે તમે સવાલ જવાબ લખશો, વિડીયો થોભાવી દેજો અને જોઈને લખજો. પ્રશ્ન બે છે, ચડતા ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવો. ચડતો ક્રમ, ચડતો ક્રમ, ચડતો ક્રમ, ઉતરતો ક્રમ, ઉતરતો ક્રમ. બાળકને કહેવાનું છે કે આ વાત જો, શું સવાલ છે, ચડતો ક્રમ છે કે ઉતરતો ક્રમ છે. આટલું બાળકને ખાસ ધ્યાનમાં રાખવાનું છે. પ્રશ્ન ત્રણ છે, ભારે શું છે, હલકું શું છે, સીસો સાથે જોડીને દર્શાવો. જે રીતે આપણે જોડેલું હતું એ જ રીતે જોડવાનું છે. બિલાડી છે, પતંગિયું છે, બેમાંથી જે હલકું હોય એ ક્યાં આવે, ભારે હોય એ ક્યાં આવે, જોડીને દર્શાવવાનું છે, જોડવાનું છે. ને એક જ લીટી દોરજો, જરા ડાર્ક ટીચરને દેખાવી જોઈએ. પ્રશ્ન ચાર છે, સંખ્યા, દશક એકમ, સ્થાન, કિંમત લખો. સંખ્યા આપેલી છે, દશક એકમ લખવાના, સ્થાન કિંમત લખવાની. સ્થાન કિંમતમાં વચ્ચે વત્તાની નિશાની આવવી જ જોઈએ. અહીંયા દશક એકમ આપ્યા છે, સંખ્યા લખો, એની સ્થાન કિંમત લખો. અહીંયા સ્થાન કિંમત આપી છે, દશક એકમ લખો, પછી સંખ્યા લખો. અહીંયા સંખ્યા આપી છે, દશક એકમ લખો, સ્થાન કિંમત લખો. દશક એકમ આપ્યા છે, સંખ્યા લખો, સ્થાન કિંમત લખો. સમજાવી પહેલું દેવાનું છે. સંખ્યા આપેલી, સ્થાન કિંમત આપેલી છે, દશક એકમ લખો, સ્થાન કિંમત લખો અને સંખ્યા લખો. બરાબર. હવે પ્રશ્ન પાંચ છે, ચિત્ર જોઈને જવાબ લખો. ચિત્રમાં ત્રણ બોક્સ આપેલા છે, એક બોક્સમાં 10 લાડુ. આ રીતે ચિત્ર જોઈને જવાબ લખવાનું છે. દર વખતે મણકા દોરાય એવું જરૂરી નથી, ગમે તે રીતે તમને 10 સંખ્યા, દશક તમને બતાવવામાં આવશે. પૂછ્યું છે એ બરાબર વાંચો. એક બોક્સ, ત્રણ બોક્સ, કુલ ચિત્રમાં કેટલા, પછી આ ચિત્રમાં ગણીને 40થી વધારે કે 40થી ઓછા. 76માં ખાલી જગ્યા બોક્સ ભરાશે અને ખાલી જગ્યા લાડવા બાકી રહેશે. છેલ્લું લખેલું છે, લાડવા બાકી રહેશે, એ જોવાનું છે. બરાબર લખી આપજો અને બાળકો પાસે પેપર સોલ્વ કરાવશો. આટલું લાંબુ પેપર પરીક્ષામાં નહીં હશે, આ પુનરાવર્તન છે, માટે ટીચરે લંબાઈપૂર્વક જેટલી પ્રેક્ટિસ અપાય એટલી આપેલી છે. ઓકે.